गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 11 की अंदर बात एक शापनी नवलिका अभ्यास करीशुं। आपणे कहीए छीए के गरीबनी दुआ अने बददुआ खरेखर खूब ज एम के असरकारक होय छे। कोई व्यक्ति ने कोई जरूर होय अने आपणे एनी मदद करी होय तो एनी जे आंतरडी ठरे एने जे संतोष थाय एनाथी आपणने पण आशीर्वाद मळे एना अने आपणुं सारू आपणा कार्योमां आपणने सारी एवी सफलता मळे। अने कोई एवा गरीबनी आंतरडीने आपणे ककड़ावी होय, दुखी करे होय कोई गरीबने अने एना मनमांथी जो शाप निकळे तो ये शाप आपणुं धनोत्पनोत काढी दे, एटले के आपणुं जीववुं मुश्किल करी दे, का तो आपणने खूब ज मोटुं नुकसान भोगवुं पड़तुं होय छे। तो अहींया वात एक शापनी रमणीकलालने मळेला शापने कारणे એમને જીવનમાં શું ભોગવવું પડ્યું એની વાત અહીંયા નવલિકામાં કરેલી છે। એ ફોરેસ્ટ અધિકારી હતા અને ફોરેસ્ટ અધિકારી હતા, એમને એક દીકરો હતો, એક દીકરી હતી અને એમના પત્ની, અને એ ખૂબ જ સરસ આરામથી જીવન જીવતા હતા અને પોતે આનંદમય જીવન વ્યતીત કરતા હતા। એવામાં એક દિવસ એમના જીવનમાં એવી ઘટના બની, જ્યારે માણસ પાસે પૈસા હોય ત્યારે એને ખૂબ અભિમાન હોય છે, ગરીબ માણસની લાચારીને એ સમજી શકતો નથી અને એ સમયે એણે પોતાનું જ પોતે જ ભગવાન સમાન છે અને પોતે સર્વસ્વ છે, એને પોતે જે કહે એ જ થાય એવું એ માનતો હોય છે। અને બીજા શબ્દોમાં કહીએ તો એને પૈસાનું ધનનું ખૂબ અભિમાન હોય છે, પણ જીવનની અંદર ધન કરતાંય મહત્ત્વ લાગણીનું છે, સંબંધોનું છે, એ વાતની એને ખૂબ મોડી ખબર પડી। અહીંયા માણસ એક ગરીબ માણસ લાકડા જંગલમાંથી વીણીને સુકાઈ ગયેલા લાકડા જ્યાં ડારા ડાંખરા પડ્યા હોય એવા વીણીને ભારો બાંધીને જતો હતો। એ વખતે આ ફોરેસ્ટ અધિકારી હતા રમણીકલાલ, એમનો પોતાનો રફ જમાવવા માટે ને પોતે પોતાનો જે હોદ્દો છે હોદ્દાને અનુરૂપ એમને થોડું અભિમાન પણ હતું। પેલા ગરીબ માણસની વાતને તે સાંભળતા નથી અને ગરીબ માણસ છે એ ગરીબ માણસને ત્યાં એક બે વાર બૂમ પાડે છે, પેલા માણસને જે લાકડા લઈને જાય છે એને, અને બૂમ પાડે છે પણ પેલો મને કંઈક સજા કરશે કે મને કંઈક બોલશે એવા ડરમાં એ ઊભો રહેતો નથી અને પછી છેલ્લે એ પોતાના હાથમાં રહેલી ચાબુક એને છૂટી પગ ઉપર મારે છે અને એના પગ ઉપર વાગતા એ ત્યાંથી આગળ ચાલી શકતો નથી ને ત્યાં જ એ પડી જાય છે અને પડે છે એવો એ પહેલાં તો એ કરગરે છે કે ભાઈ મને જવા દો, મને માફ કરી દો, મેં લીલા લાકડા કે વૃક્ષોને કાપ્યા નથી, મેં જંગલમાંથી સુકાયેલા લાકડા વીણીને ભેગા કરેલા છે, એ વિનવણી કરે છે પણ રમણીકલાલને પોતાના હોદ્દાના અભિમાનના ચૂરમાં અભિમાનના કારણે તેઓ એની વાતને સમજી શકતા નથી અને એને છૂટી એના પગ ઉપર ચાબુક મારે છે અને એ એવી રીતે પડે છે કે એના માથામાં પથ્થરની ઈજા થતાં એ ત્યાં મૃત્યુ પામે છે માણસ। હવે એના પરિવારને એની કેટલી જરૂર છે તો એ જ જાણે ને એનો પરિવાર જાણે। લખી અને એની પત્ની લખી અને એના 5 બાળકો એ પિતાના આ કંઈક લાવે ત્યારે એ પેટ ભરતા ક્યાંક કરીને કે કંઈક કામ કરીને કંઈક લાવે ત્યારે એ પરિવારને એક ટંકનું ખાવાનું મળતું હતું। આવી પરિસ્થિતિમાં હવે એ જે મુખ્ય આધાર જ હતો ઘરનું એનું જ મૃત્યુ થયું તો એ પરિવાર નિરાધાર થઈ ગયો અને એના દુઃખમાં પીડાતી એની પત્ની રમણીકલાલના ઘરે આવી છે અને એ વખતે રમણીકલાલની બેબીનો બર્થડે હોય છે, જન્મદિવસ હોય છે, તો એને ઉજવવા માટે મહેમાનો આવેલા હોય છે અને પાર્ટી ચાલતી હોય છે। એ વખતે એને ચોકીદાર બહાર ઉભેલો પહેરેદાર જે છે સિક્યુરિટી વાળો એને રોકે છે। લખી એની બાળકોને લઈને એના સમાજના થોડા ઝૂંપડપટ્ટીના થોડા માણસોની સાથે અહીંયા આવે છે અને રમણીકલાલને જેમ ને તેમ એ બોલતી હોય છે, એના મનનો ઉભરો કાઢતી હોય છે, એને જે પીડા અને દુઃખ થયું છે એના જીવનનો આધાર એના પતિનું અવસાન થવાથી એ જે વેદના અનુભવતી હશે એ તો એ જ જાણે અને એનો ગુસ્સો એ જે અહીંયા વ્યક્ત કરતી હતી એમાં એ રમણીકલાલને કહે છે કે તું આજે જેની પાર્ટી ઉજવી રહ્યો છે એ છોકરાઓ ન તો તને મોં જોવા નહીં મળે ને તારે તારું ઘર સંસારનું ધનોત પનોત નીકળી જશે ને આવા બધા શબ્દોમાં એ એને શાપ દે છે
એ વખતે રમણીકલાલને એના શાપની કોઈ અસર થતી નથી અને એમ કે માણસો તો ભૂલે એની ચાલે બધું ચાલ્યા કરે એમના કહેવાથી કશું થવાનું નથી એવું એ માને છે. અને એ વખતે લખીએ જે જે એના હૃદયમાંથી નીકળેલી બદ્દુઆઓ એમને કહી એ બદ્દુઆઓનું ભાન એમને આ નવલિકાના અંતમાં સમજાય છે કે એનું જે એ શાપ આપ્યો હતો એના પરિણામે એમની શી પરિસ્થિતિ થઈ અને એમનું કેવી હાલત થઈ એની વાત અહીંયા એમને કરેલી છે. લખી ત્યાંથી પોતાના મનનો બળાપો કાઢીને ત્યાંથી પાછી જાય છે એને કોઈ પણ પ્રકારની મદદ કરવાની પણ રમણીકલાલમાં ઈચ્છા પેદા થતી નથી અને ત્યાંથી એ નિરાશ થઈને પાછી જાય છે. અને ત્યાર પછી રમણીકલાલના જીવનમાં એવી દુર્ઘટનાઓ બનવા લાગી કે એ એક સંસારની અંદર એકલા થઈ ગયા. હર્યુંભર્યો પરિવાર એમનો વેરવિખેર થઈ ગયો. એમનો દીકરો બહાર વિદેશમાં હતો પણ એ પણ રોગને કારણે તેનું ત્યાં મૃત્યુ થયું. એમની પત્નીનું મૃત્યુ થયું અને દીકરી હવે એક બાકી હતી. એ દીકરીને પણ સાસરીમાં ગયા પછી એના પતિના અવસાન થયું અને પતિના અવસાન પછી એને જે પતિના જે ઇન્સ્યોરન્સ વીમો જે હતો એ પાકવાનો હતો. એના 50 લાખ રૂપિયા મળવાના હતા. એ 50 લાખ રૂપિયા એમ કે ઘરમાં જ રહે હેતુસર એમની દીકરીના સાસરીવાળા એ દીકરીના લગ્ન એના દિયર સાથે કરાવવા માગતા હતા, પરંતુ દીકરી એ સંબંધ રાખવા માટે તૈયાર નહોતી એટલે એની સાસરીવાળા દીકરીને એમ કે નિર્દયતાપૂર્વક એના પર અત્યાચાર કરે છે અને એને મારી નાખે છે. અને રમણીકલાલને આ વાત ત્યારે સમજાય છે જે પેલા લખીના પરિવારની જે કરુણ પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ આજે રમણીકલાલ પાસે અઢળક પૈસા હોવા છતાં ના દીકરાના ઈલાજ પાછળ પણ એમને ઘણા પૈસાનો ખર્ચ કરવો પડ્યો હતો. એટલે આમ ધનસંપત્તિની દ્રષ્ટિએ પણ તેઓ ઘણા પાછળ પડી ગયા હતા અને કૌટુંબિક દ્રષ્ટિએ પોતાના દીકરા દીકરીને પત્નીથી પણ એમને એમ કે અલગ થવાનો સમય આવી ગયો પડવું પડ્યું હતું. અને એનું જે દુઃખ હતું એ વાત એમને ત્યારે સમજાય છે કે ખરેખર મેં તે દિવસે પહેલાં જીવનનો જેમનો આધાર હતો એવા એક આધારરૂપ માણસનો ઘરના મૂવીનું મેં આ રીતે નિર્દયતાપૂર્વક જે અવસાન કર્યું એને મારી નાખ્યો અને મારા કારણે એનું મૃત્યુ થયું અને એના કારણે એના પરિવારની જે બદ્દુઆઓ હતી એનું જ આજે હું ફળ ભોગવી રહ્યો છું. એ પોતાની દીકરીના સાસરામાંથી જ્યારે ફોન આવે છે કે તમારી દીકરી સિરિયસ છે, તમે જલ્દીથી એનું મોં જોવું હોય તો વહેલામાં વહેલી તકે અહીંયા પહોંચી જાઓ, એ વખતે જ્યારે તેઓ જવા નીકળે છે ત્યારે એમને આ વાત સમજાય છે. એટલે રમણીકલાલ જ્યારે ટ્રેનમાં બેઠા છે એ વખતે એક ભિખારણ એમની પાસે ભીખ માગવા માટે આવે છે અને એને બે ધડક એ પૈસા કાઢીને આપે છે. એ એવું વિચારે છે કે એક ગરીબની બદદુઆથી મારી આ હાલત થઈ છે, કદાચ આજે આની દુઆ મળી જાય, આજે આ ભિખારણની મને દુઆ મળી જાય તો કદાચ હું મારી દીકરીનું મોં પણ છેલ્લે જોઈ શકું. કેમ કે ફોન તો એવો જ હતો કે ખૂબ જ સિરિયસ છે અને જીવવાની કોઈ આશા નથી, એટલી એમની દીકરી દાઝી છે આગથી. વાસ્તવમાં એમના સાસરીવાળાએ જ એને મારી નાખવાનો પ્રયાસ કરેલો હતો. એટલે એ જોવે છે કે ગરીબની દુઆમાં અને બદદુઆમાં કેટલી તાકાત છે એ આજે જોઈ લો એમ કરીને એ ભિખારણને આપે છે, પેલી ભીખ આપે છે અને ભિખારણ ખુશ થઈને આશીર્વાદ આપતી જાય છે. પણ સામે પાપનું પલ્લું એટલું ભારે થઈ ગયું હતું કે એની એ ઈચ્છા એમ કે પૂરી થતી નથી. એ ટ્રેનમાં જ છે અને પાછો એના સાસરીમાંથી ફોન આવી જાય છે કે ભાઈ તેમની દીકરીનું અવસાન થયું છે. એટલે એ છેલ્લા અંતિમ સમયે, દીકરીના અંતિમ સમયે પણ તે એને મળી શકતા નથી. તો અહીંયા વાત એક શાપની એમ કે રમણીકલાલે જીવનમાં ગમે તેટલો આપણી પાસે પૈસો હોય, ગમે તેટલી ધન સંપત્તિ હોય, પણ વ્યક્તિની લાચારીને સમજીને એને મદદરૂપ થવા પ્રયાસ કરવો જોઈએ એવી વાત અંતમાં રમણીકલાલને સમજાય છે અને આપણને પણ એ જ પ્રકારની પ્રેરણા આ નવલિકા દ્વારા આપે છે. તો આપણે લેખક પરિચય જોઈએ તો મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકામાં થયો હતો. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LIC માં નોકરી, હવે સેવાનિવૃત્તિ છે. તેમણે 7 નવલિકા સંગ્રહ આપ્યા છે. તેમણે નવલકથાઓ પણ લખી.
તેમાં રેશમ ડંખ, ખેલંદો, વંશ વિચ્છેદ, જળકપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે. વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોના ખ્યાતનામ કતાર લેખક રેશમખંડ જેવી એમની યશકલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી 2010 નું તૃતીય પારિતોષિક એમને પ્રાપ્ત થયેલું છે. વાર્તા આ વાત એક શાપની વાર્તા મહેશ યાજ્ઞિકની અતિ લોકપ્રિય વાર્તામાંથી એક વાર્તામાંની એક છે. કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે કે જેવા કર્મો કરો એવું ફળ તમારે ભોગવવું પડે એ કર્મનો સિદ્ધાંત છે. અને એ પ્રમાણે અહીંયા રમણીકલાલે પણ જેવા કર્મો કર્યા હતા એવું એમને જીવનમાં ભોગવવાનું થયું. આજે પણ આપણા લોકજીવનમાં કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ. તારું ધનોત પનોત નીકળી જશે, આવી તારી વાહે કોઈ રોવાવાળું નહીં હોય, એક શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે એ વાત સંગ્રહ દ્વારા સમગ્ર વાર્તા દ્વારા અહીં સ્પષ્ટ થાય છે કે જેવા કર્મો માણસે કર્યા હોય કર્યા ભોગવે ખાડો ખોદે તે પડે એ જે કહેવતો છે એ અનુસંધાનમાં આ વાર્તા યથાર્થ નીવડી છે. હજુ ટ્રેન ઉપડવાને 5-1 મિનિટની વાર છે. અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે, એટલે રેલગાડીનો ડબ્બો. કમ્પાર્ટમેન્ટ એટલે રેલગાડીનો ડબ્બો સાવ ખાલી છે. મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી. એની બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર બે યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા. હેમંત રેલવે સ્ટેશને આવ્યો છે અને રેલવે સ્ટેશને આવ્યા પછી હેમંત કોઈની સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો છે અને ત્યાં શું છે એની વાત કરે છે કે ટ્રેન ખાલી છે, એની સામે ચાની ટી સ્ટોલ છે, ટી સ્ટોલની અંદર બે યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા છે, તને તકલીફ થશે. સામા છેડે વેરાવરથી હસીને ટકોર કરી એ અશ્વિન સાથે વાત કરી રહ્યો છે અને તારા જેવા વાદોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે. એનીવે વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રિંગ મારજે, આવી જઈશ, ગુડ નાઇટ, એમ કહીને એ ફોન મૂકે છે. એટલે હેમંત અશ્વિન સાથે વાત કરે છે, ફોન ઉપર વાત કરે છે કે ભાઈ ટ્રેન ખાલી છે, ટ્રેનમાં કોઈ છે નહીં અને ખાલી બે યુવાનો સામસામે ટી સ્ટોલ પર ઊભા રહીને ચાની ચુસ્કી લઈ રહ્યા છે. આવી બધી વાત જ્યારે અશ્વિને સાંભળી એટલે અશ્વિન હેમંતને કહે છે કે તને તકલીફ પડશે કારણ કે તું આતોડિયા સ્વભાવનો છે અને ટ્રેનમાં તારી સુધી કોઈ વાત કરવાવાળું નહીં હોય તો તને તો જાણે જેલમાં પૂરી દીધો હોય એવું લાગશે, એમ કરીને એની મજાક કરે છે. અને પછી એવું કહે છે કે સારું, તું વેરાવર પહોંચી જાય એટલે મને રિંગ મારજે, હું તને લેવા માટે આવી જઈશ, એમ કરીને ગુડ નાઇટ કહીને એ સૂઈ જાય છે. ગુડ નાઇટ હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો, વાત પૂરી કરી. થોડી વાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડે છે. પહેલાં જે બે યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો. જે બે યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા એમાંથી એક યુવાન દોડીને પેલી ટ્રેન ઉપડી એટલે આવીને ડબ્બામાં બેસી ગયો. બીજો એને સ્ટેશને મૂકવા આવ્યો હતો અને બીજો જે એની સાથે ચા પી રહ્યો હતો એને સ્ટેશને મૂકવા આવ્યો હતો. વેરાવળ સામેની બર્થ ઉપર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું. સામેની સીટ પર બેસીને એ જે યુવાન દોડીને આવ્યો એને હેમંતને પૂછ્યું કે વેરાવળ જવાનું છે એમ. હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું કે આ સોમનાથ મેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો, હવે ભીડ નથી રહેતી? હેમંતે પછી એની સાથે વાત કરી કે આ સોમનાથ મેલ જે ટ્રેનમાં બેઠા છે એ ટ્રેનનું નામ, તો આ તો પહેલાં એમ કે ખૂબ ભીડ રહેતી હતી એમાં, આજે હવે ભીડ નથી થતી એમાં, એમ પૂછે છે. હવે ભીડ નથી રહેતી? જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે. પેલા વ્યક્તિએ કહ્યું કે જનરલ હોય ડબ્બો તો થોડી ભીડ રહે,
સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલની લક્ઝરી બસમાં બહુ મજા આવે છે. એટલે કે સુવાની જગ્યા મળે એવી જગ્યા આરક્ષિત કરવાની હોય તો રિઝર્વેશન કરાવવાનું એટલે આરક્ષિત કરવાની હોય તો એવા મારા તમારા જેવા લોકો બહુ ઓછા હોય, કેમ કે એમને ટ્રેન કરતાં ટ્રાવેલ્સમાં મુસાફરી કરવી વધારે ગમે છે. વળી સસ્તું પણ પડે, ટ્રેન કરતાં એમ કે ટ્રાવેલ્સમાં થોડું સસ્તું પણ પડે. મારે તો દર પંદર દિવસે જવાનું હોય એટલે સોમનાથ મહેલમાં આરામથી ઊંઘી જવાનું, કોઈ ટેન્શન નહીં. મારે તો એમ કે દર પંદર દિવસે જવાનું હોય છે એટલે હું સોમનાથ મહેલમાં જાઉં, જગ્યા જ હોય, સૂઈ જવાનું એટલે ચિંતા નહીં. હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતોડિયો જ હતો. હેમંતને પણ કોઈ વાતો કરવાવાળું મળી ગયું. હેમંતની ઉંમરનો એ જે યુવાન બેઠો હતો સામે આવીને બેઠો, એ પણ ખૂબ વાતોડિયો હતો એટલે હેમંતને કંટાળો હવે આવશે નહીં એટલે એને વાતો કરવાવાળું કોઈ મળી ગયું. એમ હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતોડિયો હતો. એનું નામ સમીર હતું. પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ, એકબીજાનો પરિચય તેમને મેળવ્યો. પ્રપોર કરવી એટલે સહેજ ઇશારો કરવો. હેમંતના જેવો જ એમ કે વાતોડિયો છે એટલે બંનેને એકબીજા સાથે એમ કે કંપની રહેશે. બંને ઓળખ વિધિ પૂરી કરી ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે આગળના સ્ટેશને. ગાંધીગ્રામથી એમ કે બીજા પેસેન્જરો આવશે, હેમંતે પૂછ્યું. ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે હેમંતે પૂછ્યું. સમીરે નકારમાં માથું ધોણાવ્યું અને સમીરે ના પાડ્યું. આપણા ડબ્બામાં રડ્યા ખડ્યા બે ચાર જણા આવશે. જનરલ હોય ડબ્બો તો એમાં બધા જાય, પણ આપણા ડબ્બામાં તો બે ચાર જણા આવશે, વધારે નહીં એમ. એણે કાંડા ઘડિયાળ સામે જોઈને ઉમેર્યું, બસ હવે 5 મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે. હવે 5 જ મિનિટમાં એટલે આગળનું સ્ટેશન આવી જશે. ગાંધીગ્રામ એટલે કે એલિસ બ્રિજ સ્ટેશને જે ટ્રેનની ઊભી રહી. સમીરની વાત સાચી હતી, ગાંધીગ્રામ એટલે એલિસ બ્રિજ સ્ટેશને જઈને ટ્રેન ઊભી રહી. સમીરની વાત સાચી પડી. ગણીને 4 માણસ એમના ડબ્બામાં ચડ્યા, કોઈ વધારે આવ્યા નહીં. એમાંથી 3 આગળ ગયા, એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા. એમાં 4 માણસ ચડ્યા ડબ્બામાં, એમાં 3 માણસ આગળ બેઠા અને એક સમીરની બાજુમાં જ આવીને બેઠા. એક ભાઈ પોતાની નાની સુટકેસ પર એમને સીટ ઉપર જ મૂકી, એમની જે સુટકેસ હતી એ પણ એમની પાસે જ રાખી. એમને એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી. એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા અને એ ભાઈએ એમ કે સુટકેસ ઉપર જે સામાન મૂકવા માટેની જગ્યા હોય એમાં મૂકી નહીં, પણ પોતાની પાસે જ રાખીને એના ઉપર હાથનો ટેકો દઈને માથે હાથ મૂક્યો અને આંખો બંધ કરી. એ જ વખતે એક ભિખારણ આવીને એ ત્રણેયની સામે ઊભેલી. ટ્રેન ઊભી હતી ત્યાં ગાંધીગ્રામ, અને એ વખતે એક ભિખારણ આવે છે અને ભિખારણ આવીને આ ત્રણેય જણા સમીર હેમંત અને એ નવો યુવક આવીને જે બેઠો તે એ રમણીકલાલ છે. તો એ ત્રણેયની સામે આવીને એક ભિખારણ ઊભી રહી. મેલા ગેલા છોકરાને કાખમાં તેડીને એ દયામણી નજરે ત્રણેયની સામે તાકી રહી. મેલું ગેલું છોકરું કપડાં પણ એટલા મેલા અને ગંદા હતા અને એવા છોકરાને કાખમાં એટલે કમરમાં કેડમાં તેડીને એમની સામે દયામણા ચહેરે આવીને ઊભી રહી અને એમની સામે તાકી રહી હતી. સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે, એ ભિખારણે કહ્યું કે સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે. તે કરગરી રહી હતી, કંઈક દયા કરો. એ કરગરતી હતી અને 8-1 મહિનાનું બાળક રડતું
હતું. 8-1 મહિનાનું બાળક હશે. એ ભિખારણ કરગરી રહી હતી અને એ બાળક રડતું હતું. નીચે ઉતર આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા અને આંગળી બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો, ફૂટ અહીંથી. અહીંયા 15-15 દિવસે 15-1 દિવસે સમીરને રોજ આ ટ્રેનમાં જવાનું થતું હતું, એટલે એને અનુભવ હતો કે આવા ભિખારી તો આવીને જાય, એટલે એને તરત જ ચપટી વગાડીને એને નીચે ઉતરી જવા માટે ઇશારો કર્યો અને કહ્યું કે અહીંયાથી ફૂટ. પેલા નવા આવેલા નાની સુટકેસવાળા ભાઈએ આંખો ખોલી, પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 100 રૂપિયાની કડકડતી નોટ એમને ભિખારણ સામે લંબાવી. પેલા જે નવા ભાઈ આવ્યા હતા સુટકેસ લઈને, નાની સુટકેસવાળા, એમને તરત જ એ ભિખારણનો અવાજ સાંભળ્યો એટલે આંખો બંધ કરીને બેઠા હતા, તે આંખો ખોલી એની સામે જોયું, બાળકને રડતું હતું એ પણ જોયું અને એમના પર દયા લાવીને એમને 100 રૂપિયાની નોટ આપી ભિખારણને લંબાવી. આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન. અને પછી કડકડતી નોટ એમને ભિખારણ સામે આ લંબાવી અને કહ્યું, આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન, ગાડી ઉપડશે તો તકલીફ પડશે, હમણાં ગાડી ઉપડી જશે તો તને તકલીફ પડશે, તો એક કામ કર, તું ફટાફટ નીચે ઉતરી જા. એમના અવાજમાં થાક હતો. 100 રૂપિયાની નોટ લઈને ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ. એમના અવાજમાં થાક હતો અને 100 રૂપિયાની નોટ લઈને ભિખારણ ત્યાંથી નીચે ઉતરી ગઈ. ટ્રેનની ગતિ પકડી એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી. ટ્રેનની ગતિ પકડી એટલે ટ્રેન આગળ ચાલી અને એ વખતે આ ભાઈએ જે ભિખારણને મદદ કરી એ જોઈને એ સમીર અને હેમંત બંને એની સામે જોઈ રહ્યા હતા. 58-60ની ઉંમર. હવે એ રમણીકલાલ છે અને રમણીકલાલનો બાંધો કેવો છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. 58-60ની ઉંમર એમની. ચોરસ ચહેરો, સૂર્યના તડકાથી ગૌવર્ણી બનેલી ત્વચા, ધોબિયાના વાળ એટલે કાનના મથાળેથી લઈને વધારેલા વાળનો ગુચ્છો, કાનના મથાળેથી લઈને વધારેલા વાળનો ગુચ્છો એટલે થોબિયાના વાળ, સફેદ વાળ, સફેદ બાકી ભરાવદાર કાળા વાળ, ઊંચાઈ 6 ફૂટ જેટલી તો હશે જ. આછા બદામી રંગનું સફારી પહેરેલું હતું. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી. એ ભાઈ જે બેઠા હતા એમનું નિરીક્ષણ કરતાં એમના આંખો ઉપર હેમંતની નજર અટકી. તેનું વ્યક્તિત્વ ભરાવદાર, કદાવર અને રૂઆબદાર હતું, પ્રભાવશાળી. રૂઆબદાર એટલે પ્રભાવશાળી. એ છતાં એમની વિશાળ આંખો વિશાળથી છલકાતી હતી. વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું પણ આંખોમાં દુઃખ હતું, વિષાદ હતો. એ માણસની આંખમાં વેદનાનો મહાસાગર ઉગવાતો હોય એવી પહેલી નજરે પારખી શકાય. અતિશય માનસિક પીડા એમને થતી હોય, વેદનાનો મહાસાગર ઉગવાવો એટલે અતિશય માનસિક પીડા થવી. અને રૂઆબદાર એટલે પ્રભાવશાળી. પછી થોબિયાના વાળ, એટલે કાનના મથાળેથી લઈ વધારેલા વાળનું ઊંચું, વેદનાનો મહાસાગર ઉદ્ભવ
તો રમણીકલાલનું વ્યક્તિત્વ કેવું હતું? ચોરસ મોં હતું, એમનું બહુવર્ણી ત્વચા હતી, થોભિયાના વાળ હતા અને ભરાદાર કાળા થોભિયાના વાળ હતા, એ સફેદ હતા, બાકી બીજા બધા વાળ હતા એ ભરાવદાર અને કાળા હતા. પછી ઊંચાઈ 6 ફૂટની હતી અને આછા બદામી રંગનું એમને સફારી પહેર્યું હતું. અને આ રીતે હેમંત એમનું નિરીક્ષણ કરતાં કરતાં હેમંતની નજર એમની આંખો ઉપર ટકી. પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવા છતાં એમની આંખોમાં દુઃખ અનુભવાતું હતું, વિષાદ દેખાતો હતો અને પહેલી નજરે એ જોઈ શકાતું હતું. આ બધા ભિખારા હરામી હોય એમની સામે જોઈને સમીરે ગુગવાટ ઠાલવ્યો, એટલે અકરામણ દર્શાવ્યું કે આવા બધા ભિખારી હોય, એ ભિખારી તો હરામી હોય છે, કામ ધંધો કરવો નહીં ને બેઠા બેઠા ખાવું હોય છે, એટલે એમને આપીને એમને પ્રોત્સાહિત કરાવીને એનો કહેવાનો ભાવ એ હતો. તક મળે તો તમારી આ બેગ લઈને રફુ ચક્કર થઈ જાય, જો તક મળે ને તો ચોરી કરતા એમ કે ખચકાય નહીં, આવાને તો એક પૈસો એ ન આપવો જોઈએ. રમણીકલાલે એમને 100ની નોટ કાઢીને આપી એટલે સમીરને એમના ઉપર થોડોક અકરામણ આવ્યો, ગુસ્સો આવ્યો અને કહ્યું કે આવા ભિખારીઓ તો આમે હમણાં તક મળે તો હમણાં આખી બેગ લઈને રફુ ચક્કર થઈ જાય, આવા લોકો પર દયા બયા લવાય નહીં, એમ કરીને પૈસો એ આપવો ના જોઈએ એમ કહીને એમની રમણીકલાલ સામે જોઈને સમીર બોલે છે. સમીર આક્રમક બનીને બોલતો હતો. તે વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. હેમંતે સજ્જન સામે જોઈ રહ્યો હતો અને સમીર પોતાનો આક્રોશ વ્યક્ત કરતો હતો. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને એ હચમચાવી મૂકી. સમીર તો ઉભો ઉભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ નહોતો. હેમંતે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. અને હેમંતે સમીર તો ઉભો ઉભો એનો ગુસ્સો વ્યક્ત કરતો હતો એટલે એને આ સજ્જન માણસને આમ નિહાળ્યા નહોતા બરાબર, પણ હેમંતે ક્યારના એ સજ્જન માણસને નિહાળ્યા, એના પરથી લાગ્યું કે આ કોઈ બાબતે એમ કે દુઃખી છે એવું એને અનુભવ્યું. અને સમીરને એને નીચે બેસાડ્યો અને પછી એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગો થઈ ગયો. એ જે વૃદ્ધ માણસ આવીને, એટલે કે જે 58 વર્ષનો જે વ્યક્તિ આવીને એમની બાજુમાં બેઠો હતો, અત્યાર સુધી એના મોં પરના ભાવ સમીરે જોયા નહોતા, પણ જ્યારે એના મોં પરના ભાવ જોયા ત્યારે એને થયું કે આ કોઈ બાબતે એમ કે ખૂબ જ દુઃખી છે, એટલે અત્યાર સુધી જે રોષ આક્રોશ ઠાલવતો હતો એ બંધ થઈ ગયો અને ઉડતો બંધ થઈને ત્યાં બેઠો. આમ અહીંયા આપણે જોયું કે સમીર અને હેમંત ટ્રેનમાં બેસે પછી ત્યાં રમણીકલાલ આવે, જો રમણીકલાલના નામનો ઉલ્લેખ થયો નથી પણ સજ્જન તરીકે જ એમનો એ ઉલ્લેખ થયેલો છે, પણ એ રમણીકલાલ છે. રમણીકલાલ ત્યાં આવીને બેસે છે અને ભિખારણને 100 રૂપિયા આપે છે. એનાથી સમીરનો ગુસ્સો આવે છે અને ગુસ્સો કહે કે આવા ભિખારીઓને જો તક મળે તો આપણી બેગ લઈને પણ ભાગી જતા અચકાય નહીં, માટે આવા લોકોને પૈસા આપીને મદદ કરાય નહીં કે દયા ખવાય નહીં એમ કરીને આક્રોશ વ્યક્ત કરતો હોય છે. એવામાં હેમંત એને સમજાવે છે અને જ્યારે એની નજર એ વૃદ્ધ પર પડે છે ત્યારે એ પણ બોલતો બંધ થઈ જાય, એટલે હેમંત અને સમીર એ બંને રમણીકલાલના મોં ઉપર એમ કે વિષાદનો ભાવ એમ કે જોયો કે આ અમને કોઈ ગમે તે હોય પણ કંઈક દુઃખ છે એ વાત એમને સમજાઈ. તો આજના વિડીયોમાં આપણે અત્યાર સુધી જે પાઠ જોયો એ પાઠના લેખક પરિચય, શબ્દોના અર્થ તૈયાર કરવાના, લેખક પરિચય તૈયાર કરવાનો અને આગળનો પાઠ તમારે એકવાર વાંચવાનો, જેથી તમને વધારે સમજવામાં સરળતા રહે. ઓકે, થેન્ક યુ.